તાજેતરમાં મળતી માહિતી મુજબ બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર તરીકે પરબત પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પરબત પટેલનું નામ જાહેર થતાની સાથે જ વિખવાદો સર્જાઈ ગયા છે. ઉમેદવારના નામ અંગે ખુદ જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ જ અજાણ હોવાનું ચોંકાવનાર અહેવાલ સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજીએ ચોંકાવનારા નિવેદન આપતા જણાવ્યું છે કે ઉમેદવાર જાહેર થયા તે મને ખબર જ નથી. મીડિયા દ્વારા મને ખબર પડી કે ઉમેદવાર તરીકે પરબત પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. બીજી બાજુ પરબત પટેલનું નામ ઉમેદવાર તરીકે જાહેર થતાં ઠાકોર સમાજે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. પરંતુ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે પાર્ટી ઠાકોર સમાજને મનાવી લેશે. તો ફરી એકવાર આપને જણાવી દઈએ, બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર તરીકે પરબત પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પરબત પટેલનું નામ જાહેર થતાની સાથે જ વિખવાદો સર્જાયા છે. ઉમેદવાર નામ અંગે ખુદ જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ જ અજાણ હોવાનું ચોંકાવનાર અહેવાલ સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું હતું. બનાસકાંઠામાંથી પરબતભાઈ પટેલનું નામ મીડિયા દ્વારા જાણે છે અને પરબતભાઈ જિલ્લા ભાજપ કાર્યાલય ગયા એ પણ મને મીડિયા દ્વારા જાણવા મળે છે. હું આજે મારા નિવાસ સ્થાન ન્યૂઝ ખાતે હોય મને કોઈ પ્રકારની જાણ ના હોય હું આજે. સર, જિલ્લા પ્રમુખ તરીકે આપનો હોદ્દો છે, એક બાજુ તમે કહી રહ્યા છો કે મીડિયા તરફથી જાણ જાણવાનું છે, આપણે પ્રાણમંડળ તરીકે કે હાઈકમાન્ડ તરીકે આપણે જાણ કરવામાં નથી આવી? અમારે ડાયરેક્ટ રીતે પ્રદેશ અને જે તે ઉમેદવારને જાણ કરવાની હોય છે. આપને શું લાગી રહ્યું છે કે બનાસકાંઠામાં પરબતભાઈને ટિકિટ મળી છે, એક બાજુ વિરોધ પણ ઉઠી રહ્યો છે અને બીજી બાજુ એક ઠાકોર સેના પણ વિરોધ કરી રહી છે, તો આપનું શું કહેવું છે કે બનાસકાંઠા જિલ્લામાં જે પરબતભાઈને ટિકિટ મળી છે શું લાગી રહ્યું છે ભાજપના અંદર? નરેન્દ્રભાઈ નો કામગીરી અને ભાજપનું સંગઠન એ જોતા અહીં ભાજપની જીત થશે. રહી વાત ઠાકોર સમાજની, તો ઠાકોર સમાજની અંદર નારાજગી છે, પણ એ નારાજગી એ સમાજની નારાજગી છે અને એ નારાજગી હું માનું છું બધી પાર્ટી સમાજ સાથે બેસી અને એનું એકદમ નિરાકરણ લાવશે. જિલ્લામાં ટિકિટ મળતી હોય પરબતભાઈને અને આપને જાણ કરવામાં નથી આવ્યું, એની પાસે કારણ શું? રાજકીય સહી કે કોઈ રાજકીય કારણ નથી હોતો. સામાન્ય રીતે ડાયરેક્ટ બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર તરીકે પરબત પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પરબત પટેલનું નામ જાહેર થતાની સાથે જ વિખવાદ સર્જાઈ ગયા છે. ઉમેદવારના નામ અંગે ખુદ જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણે જ અજાણ હોવાનું ચોંકાવનાર અહેવાલ સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજીએ ચોંકાવનાર નિવેદન આપતા જણાવ્યું હતું કે ઉમેદવાર જાહેર થયા તે મને ખબર જ નથી. મીડિયા દ્વારા મને ખબર પડી કે ઉમેદવાર તરીકે પરબત પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. બીજી બાજુ પરબત પટેલનું નામ ઉમેદવાર તરીકે જાહેર થતાં ઠાકોર સમાજે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. પરંતુ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે પાર્ટી ઠાકોર સમાજને મનાવી લેશે.